હીરા બજારમાં છેલ્લા કેટલા સમયથી મંદીનો માહોલ છે, જેના કારણે રત્નકલાકારોને 20 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ અમુક રત્નકલાકારોને નોકરીમાંથી છૂટા પણ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે તેમની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે. ત્યારે સુરતમાં શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી કે રત્નકલાકારોને જે કંપનીમાંથી છૂટા કર્યા તેમને પરત લેવામાં આવે અને રત્નકલાકારો માટે કોઈ આર્થિક પેકેજ બહાર પાડવામાં આવે. સાથે જ સુરતમાં રત્નકલાકારોનો સર્વે કરીને બાળકો અને ઘર ખર્ચ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસે પ્રહાર કરીને જણાવ્યું હતું કે હવે તો ડાયમંડમાંથી જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા રાજ્યસભામાં છે, તો તેમની પાસે કોઈ રજૂઆત કરાવવામાં આવે અને જલ્દીથી જલ્દી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સુરત શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. અને આ રજૂઆત કરવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક કાર્યકરો પહોંચ્યા હતા. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.